ગીર સોમનાથના તુલસીશ્યામ રેન્જમાં આરએફઓ ફોરેસ્ટર સહિત ચાર વનકર્મી સામે માર મારવાની ગીરગઢડા પોલીસમાં ફરિયાદ નોંધવા પામી છે. ઉનાના વડલી ગામના બે યુવાનોને ફોરેસ્ટરોએ બર્બરતા પૂર્વક પીટ્યાના આરોપ સાથે બંને યુવાનો ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા નજીક આવેલા ચીખલકુબા પાસેના રાવલ ડેમમાં માછલી પકડવી યુવાનોને ભારે પડી ગઈ. રાવલ ડેમમાં ઉનાના વડલી ગામના અજીત ઇસ્માઇલ સમા તેમજ જાવેદ હસન સમા સહિત કુલ પાંચ વ્યક્તિઓ માછલી પકડવા ગયા હતા. બીજી તરફ તુલસીશ્યામમાં આરએફઓ ફોરેસ્ટ સહિત આઠ કર્મચારીઓની ટીમ વોચ ગોઠવી પેટ્રોલિંગમાં હતી. તે પાંચ પૈકીના અજીત અને જાવેદ નામના બંને વ્યક્તિ ફોરેસ્ટના હાથમાં ઝડપાઈ ગયા હતા, જ્યારે બાકીના ત્રણ ફરાર થઈ ગયા હતા. પીડિત અજીતે ગંભીર આરોપ સાથે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં આરએફઓ ફોરેસ્ટર સહિત ચાર વનકર્મીઓ સામે માર મારવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. મચ્છી ખાવા જતા હતા, મચ્છી ખાઈને ત્યાંથી મચ્છી લઈને આવતા હતા, થોડીક વધારે પડી ગઈ હતી. તે ત્યાંથી અમે આવતા ત્યાંથી જંગલમાં અમે આવેલા હતા, ત્યાંથી અમને 20 જણા એમને ત્યાંથી પકડ્યા, 20 જણા એમને ત્યાંથી પકડ્યા, એમને સીધા મારવા મળ્યા. પછી અહીંયા અમને ઘડીક માર્યા, એક બીજો ભાઈ માર્યા તો એને અમને, પણ એને વધારે માર્યો, મને પાઇપમાં દીધો, મને ફ્રેક્ચર કરી દીધો. આરએફઓ સાહેબ રેન્જર સાહેબ છે, પટેલ છે, એને માર્યા છે. એનો મારવાનો અધિકાર અમે એ જાણવા માંગીએ છીએ કે એનો અધિકાર શું છે મારવા. બે જણાને માર્યા છે ને આવા માર મારવાથી એને શું એનો ઓલું થયો? ફ્રેક્ચર કરી નાખ્યા, છાલી છાલી પાઇપો વાહામાં માર્યા, બોલા હાથળમાં માર્યા. ફરિયાદી અજીતભાઈ ઇસ્માઇલભાઈ સમા નાવોએ સામાવાળા છે આરોપી તરીકે, એક છે પટેલ સાહેબ આરએફઓ, તેમજ બે નંબરમાં છે યાસીન જુણેજા, તેમજ બે અજાણ્યા માણસો જેઓ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવ્યા છે, તેમજ તેમના સામે આઈપીસી કલમ 325, 323, 504, 114 તેમજ જીપીએફ 135 મુજબનો ગુનો નોંધાયેલ છે. માછલી પકડવા ગયેલા યુવાનોને લોખંડના પાઇપ વડે બર્બરતાપૂર્વક ફોરેસ્ટરોએ માર માર્યાનો પીડિતોએ આરોપ લગાવ્યો છે. હાથ અને પગના ભાગે ફ્રેક્ચર થતા બંને યુવાનોને ઉનાની મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવાનોનો આરોપ છે કે તેઓની બેરહમીપૂર્વક પીટ્યા બાદ 15 કલાક ગોંધી રખાયા હતા. એટલું જ નહીં, બંને પાસે 5-5 એટલે કે 10,000 રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે. હાલ ગીરગઢડા પોલીસમાં આરએફઓ પટેલ અને ફોરેસ્ટ કર્મીઓ આસિફ જુણેજા સાથે અન્ય બે અજાણ્યા વનકર્મીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 323, 325, 504 અને 114 તેમજ જીપી એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાવલ ડેમ પ્રતિબંધિત વિસ્તાર છે અને તેમાં ગેરકાનૂની રીતે માછીમારી કરવામાં આવે છે, જેથી બંને યુવાનોને ઝડપી પૂછપરછ કરી દંડ વસૂલાયા બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે વન વિભાગે તેમના બચાવમાં જણાવ્યું હતું કે ફરિયાદીને માર મારવામાં નથી આવ્યો. મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ.